આજે રાષ્ટ્રીય ઉર્જા બચત દિવસ. હાલના યુગની વાત કરીએ તો આજનો માનવી જાણે વીજળીના વાયર સાથે વિંટરાયેલો હોય તેમ માનવીને જીવવા માટે જે પ્રમાણે શ્વાસ લેવા હવા, પીવા માટે પાણી, પેટ ભરવા માટે ખોરાક, તે જ રીતે જીવન જીવવા માટે હાલના સમયે વીજળીના અલગ અલગ ઉપકરણો પણ જીવનનો એક ભાગ બની ગયા છે. સવારે ઊંઘતા જ સ્વિચ દબાવી ટ્યુબલાઇટ ચાલુ થઈ અને સ્વિચ દબાવી એટલે એર કન્ડિશન કે પછી પંખો ચાલુ થયો એ જ પ્રમાણે દિવસની શરૂઆત થાય. સાથે સાથે અલગ અલગ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરી રાત્રે સ્વિચ દબાવી લાઇટ બંધ કરી માનવી ઊંઘી પણ જાય છે. પરંતુ કોઈએ વિચાર્યું છે કે શું આ જ રીતે સ્વિચ દબાવશું અને વીજળી મળતી રહેશે? વીજળીને લઈ હાલથી ચેતવવાની જરૂર છે. સર્વે પ્રમાણે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ થાય છે. ભારત દેશમાં 63% કોલસા દ્વારા વીજળીનું ઉત્પાદન કરી ઘેર ઘેર આપવામાં આવે છે. ભારત દેશમાં દર વર્ષે વીજળીની કઈ રીતે બચત કરી શકાય તે માટે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય વીજળી બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આવનાર ભવિષ્યને લઈ વીજળી માટે ચિંતા થઈ રહી છે. જે પ્રકારે જીવન આધુનિક બની રહ્યું છે તે જ પ્રકારે વીજળીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ઉનાળા દરમિયાન કાળઝાળ ગરમીથી બચવા માટે હવે પંખાની જગ્યાએ એર કન્ડિશનર સામાન્ય બની ગયા છે, જેના કારણે વીજળીનો વપરાશ પણ વધી રહ્યો છે. મોટી મોટી મિલો, કારખાના, હોસ્પિટલ અને સરકારી કચેરીઓમાં મોટા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ થતાં વર્ષે વીજળીની ખપત પણ વધી રહી છે. જેથી આજના દિવસે કઈ રીતે આપણે વીજળીને બચાવી શકાય, કઈ રીતે આપણે વીજળીનું ઉત્પાદન ઘરે બેઠા કરી શકાય, તેના માટે ધાનેરા વીજ વિભાગના ઇજનેર સંજયભાઈ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી. સંજયભાઈ પટેલના જણાવ્યા અનુસાર વીજળીની બચત માટે જો કોઈ ઉપાય હોય તો તે સોલાર ઉર્જા પ્લાન્ટ છે, જેના થકી તમે તમારા ઘરે કે વાણિજ્ય માટે ઉપયોગ થતી વીજળી તમે તમારી માલિકની જગ્યાએ વીજળી ઉત્પન્ન કરી શકો છો અને વીજળીનું વેચાણ પણ કરી કમાણી કરી શકો છો. આજના ઉર્જા દિવસ નિમિત્તે સર્વ ગ્રાહક મિત્રોને મારી એટલી જ વિનંતી કે હાલ જે આપણું ભારતમાં કોલસાથી જે વીજળી ઉત્પાદન થાય છે તે અંદાજિત 63% જેટલું પર્સન્ટેજમાં છે. હવે કોલસાનું ભવિષ્ય જોઈએ તો આગામી 50 વર્ષમાં કોલસાની ખપત એ કોલસો આપણને મળવાપાત્ર લગભગ રહેશે નહીં, જેથી આપણે આપણી અને આપણી આવનારી ભવિષ્યની પેઢીને બચાવવા માટે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે આપણે કોલસાનો બીજો વિકલ્પ એટલે કે સોલાર ઉર્જા તરફ વળવું જ પડશે. હાલ સરકારશ્રી દ્વારા સોલાર રૂફટોપ સ્કીમ અત્યારે વિદ્યમાન છે, જેનો સર્વે ગ્રાહકોને નમ્ર વિનંતી કે ખૂબ જ એનો લાભ લેવો, જેથી એમાં સોલાર રૂફટોપમાં આપનું જે જનરેશન સોલારનું હોય અને જીઈબીનું જે કનેક્શન આપનું હોય એની ખપત હોય એનું સર્વર થઈ અને સોલારના આપણને યુનિટ પણ આપણને મજડો આપવામાં આવે છે. તેમજ વર્ષે જો એનું ફાઇનાન્શિયલ વળતર આપને મળવાપાત્ર હોય તો એ આપણા બેંકમાં પણ ક્રેડિટ કરવામાં પણ આવે છે, જેથી આપણને આપણા દેશને, આપણી આવનારી પેઢીને તેમજ કોલસાની જનરેશનથી થતું પર્યાવરણને જે નુકસાન છે એને પણ આપણે ઓછું કરી શકીએ છીએ. જેથી સર્વ ગ્રાહક મિત્રોને વિનંતી કે સોલારનો ઉપયોગ બને એટલો વધુ કરવો. ધાનેરા શહેરમાં પોતાનું હોસ્પિટલ ચલાવતા ડૉક્ટર લાખાભાઈ પ્રજાપતિએ વીજળી બચતની શરૂઆત આજથી 1.5 માસ અગાઉ કરી નાખી છે. લાખાભાઈ પ્રજાપતિએ પોતાના હોસ્પિટલની છત ઉપર સોલાર પેનલ લગાવી છે, જેના કારણે હોસ્પિટલનું જે વીજ બિલ અંદાજિત 13,000 થી 15,000 સુધી આવતું હતું એ બિલ હવે સોલાર પેનલ ભરી રહી છે. એટલે કે ડૉક્ટર લાખાભાઈ પ્રજાપતિને હવે વીજ બિલને લઈ જરા પણ ચિંતા નથી. 12 કિલોવોટની પેનલ લગાવી રોજિંદી 50 યુનિટ વીજળી મેળવી રહ્યા છે અને રહેણાંક મકાન ઉપર આ સોલાર પેનલ માટે સરકાર તરફથી 40% સબસિડી પણ આપવામાં આવે છે. મેં મારી હોસ્પિટલ ઉપર 1.5 વર્ષથી સોલર પેનલ લગાવેલ છે. 1.5 વર્ષમાં મને હોસ્પિટલનું બિલ લગભગ 0 આવે છે, જે દર મહિને 12 થી 13 હજાર રૂપિયા બિલ આવતું હતું. દર દિવસનું આમ જોવા જઈએ તો પર ડેનું મને 50 યુનિટ ઉત્પાદન આપે છે. મેં ટોટલ 12 કિલોવોટનો યુનિટ લગાવેલ છે. એમાં અમને રેસિડન્ટનું જે 4 કિલોવોટ છે એમાં ગવર્મેન્ટે 50% સબસિડી આપેલ છે અને બાકીનું મેં જે લગાવેલું છે 8 કિલોવોટ એ કોમર્શિયલ છે. એમ ટોટલ બંને થઈને મને એ ટાઈમે 5-6 લાખમાં યુનિટ તૈયાર થયેલ છે. એના પછી કોઈ મેન્ટેનન્સ ચાર્જ આવતો નથી. એટલે મારી પબ્લિકને રિક્વેસ્ટ છે કે જે લોકો એને અનુકૂળતા હોય અને પેનલ લગાવવાની સગવડતા હોય એમને દરેકે એટલીસ્ટ રેસિડન્ટ લેવલે તો બધાએ લગાવવું જોઈએ, કેમ કે રેસિડન્ટમાં ગવર્મેન્ટ સબસિડી સારી આપે છે.
એટલે સાહેબ કહી શકાય કે વીજ બિલ તમારે ભરવું પડતું જ નથી યુનિટ લગાવ્યા પછી, એમ ને? હા, યુનિટ લગાવ્યા પછી હોસ્પિટલનું જે મારું કન્ઝપ્શન છે એ લગભગ ઝીરો જેવું જ આવે છે. દર માસે સાહેબ 15,000 રૂપિયાની બચત થતી હશે, 13-15,000 રૂપિયા. હા. ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકામાં આવેલ દૂધ મંડળીમાં પણ હવે સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે. જે પ્રમાણે ખેડૂતો ખેતરમાં પાકનું વાવેતર કરી રહ્યા છે એ જ પ્રકારે વીજળી માટે પણ સોલાર પેનલ લગાવી વીજળીનું ઉત્પાદન પણ કરી શકાય છે, જેથી વીજળીની બચત પણ થાય અને ભારતના પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાય.